ઉજવણી માટે તેમના પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં તેઓ પહોંચ્યા છે. મકર સંક્રાંતિના દિવસે પૂજાનો પણ ઘણો મહિમા હોય છે, દાન પુણ્યનો પણ ઘણો મહિમા હોય છે, ત્યારે અમિત શાહ પહોંચ્યા છે મંદિરમાં. જગન્નાથ મંદિરે તેઓ પરિવાર સાથે પહોંચ્યા છે. તો જમાલપુરના જગન્નાથ મંદિરમાં દર્શન કરવા માટે અમિત શાહ પહોંચ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, પરિવાર સાથે અમિત શાહ પહોંચ્યા છે જગન્નાથ મંદિરે. તેઓ ભગવાન જગન્નાથને હાર પહેરાવી રહ્યા છે, તેમના દર્શન કરી રહ્યા છે. જમાલપુરના જગન્નાથ મંદિરમાં અમિત શાહ પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે પહોંચ્યા છે. જગન્નાથ મંદિરના મહંત સ્વામી પણ ત્યાં હાજર છે અને પરિવાર સાથે અમિત શાહ જગન્નાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે, તેમને પગે લાગી રહ્યા છે. તો આજે મકર સંક્રાંતિનો દિવસ છે અને આજના દિવસે દાન પૂજાનું ઘણું મહત્વ હોય છે. લોકો મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે અમિત શાહ પણ પોતાના પરિવાર સાથે, આપ જોઈ શકો છો નાના બાળકો પણ તેમની સાથે છે અને પરિવાર સાથે તેઓ ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પહોંચ્યા છે. જગન્નાથ મંદિરના મહંત પણ ત્યાં હાજર છે અને તેઓ મહંતના પણ આશીર્વાદ લઈ રહ્યા છે. તો અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચ્યા છે અને ત્યાં પરિવાર સાથે તેઓ ભગવાન જગન્નાથજીના તેમણે દર્શન કર્યા છે. પરિવારના નાના બાળકો પણ તેમની સાથે છે. તહેવારનો દિવસ છે જેના કારણે આખો પરિવાર એક સાથે મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યો છે. તો અમિત શાહ સહપરિવાર જમાલપુર જગન્નાથ મંદિર દર્શન કરવા માટે પહોંચી ગયા છે. મકર સંક્રાંતિનો દિવસ છે અને દાન પૂજાનું પણ આજના દિવસે ઘણું મહત્વ હોય છે. લોકો પણ સવારથી મંદિરમાં દર્શન કરવા માટે પણ જતા હોય છે, દાન પણ કરતા હોય છે. ત્યારે અમિત શાહ જ્યારે અમદાવાદમાં જ હાજર છે ત્યારે તેઓ અત્યારે જમાલપુરના જગન્નાથ મંદિર સપરિવાર પહોંચ્યા છે. જગન્નાથ મંદિરના મહંત પણ ત્યાં હાજર છે અને આપ જોઈ શકો છો કે હવે તેઓ આરતી ઉતારી રહ્યા છે. અમિત શાહ પોતાના પરિવાર સાથે, તેમના દીકરા જય શાહ પણ ત્યાં હાજર છે અને આખો પરિવાર, નાના બાળકો સહિત અમિત શાહનો આખો પરિવાર ત્યાં હાજર છે અને હવે તેઓ ભગવાન જગન્નાથની આરતી ઉતારી રહ્યા છે. તો મકર સંક્રાંતિનો દિવસ છે, સપરિવાર અમિત શાહ જમાલપુરના જગન્નાથ મંદિર દર્શન માટે પહોંચ્યા છે. હાલ તેઓ આરતી ઉતારી રહ્યા છે, આ દ્રશ્યોમાં જોઈ શકો છો. મકર સંક્રાંતિનું પર્વ છે અને આજના દિવસે પૂજા અને દાનનું પણ ઘણું મહત્વ હોય છે. લોકો મંદિરમાં દર્શન કરવા માટે પણ જતા હોય છે, નદીમાં સ્નાન માટે પણ જતા હોય છે, દાન પુણ્ય પણ કરતા હોય છે. ત્યારે અમિત શાહ જ્યારે અમદાવાદમાં હાજર હતા ત્યારે આજે તેઓ ખાસ પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે. આખો પરિવાર તેમની સાથે હાજર છે, નાના બાળકો પણ છે, તેમના દીકરા જય શાહ પણ છે અને હાલ તેઓ ભગવાન જગન્નાથની આરતી ઉતારી રહ્યા છે. તો ભગવાન જગન્નાથની આરતી અમિત શાહ ઉતારી રહ્યા છે. Thank you.
તો જગન્નાથ મંદિરમાં દર્શન કરવા માટે અમિત શાહ આવ્યા છે સપરિવાર. તેઓ જમાલપુર જગન્નાથ મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા છે. તેમની સાથે તેમના પુત્ર જય શાહ અને આ સાથે જ આખો પરિવાર, નાના બાળકો પણ તેમની સાથે છે. ત્યારે તેમણે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા અને સાથે જ આરતી પણ ઉતારી. જગન્નાથ મંદિરના મહંત પણ ત્યાં હાજર છે અને તેમણે ત્યાં મહંત સ્વામીના આશીર્વાદ પણ લીધા છે. સામાન્ય લોકોનું અભિવાદન પણ તેઓ ત્યાં ઝીલી રહ્યા છે. જે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા છે તે તમામ લોકોનું અભિવાદન પણ તેઓ ઝીલી રહ્યા છે. તો જમાલપુર મંદિરમાં અમિત શાહ સપરિવાર દર્શન કરવા માટે પહોંચ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી પણ હાલમાં તેમનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવી રહ્યું છે. ફૂલહાર દ્વારા અમિત શાહનું મંદિર ટ્રસ્ટ તરફથી સ્વાગત કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. તેમના પરિવાર સાથે અમિત શાહ જમાલપુર મંદિર, જગન્નાથ મંદિર પહોંચ્યા ત્યારે હાલ મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. પાઘડી પણ મંદિર ટ્રસ્ટ તરફથી તેમને પહેરાવવામાં આવી છે. આ સાથે જ શાલ અને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું છે. તો મકર સંક્રાંતિનો દિવસ છે ત્યારે દાન પુણ્યનું, પૂજાપાઠનું પણ ઘણું મહત્ત્વ હોય છે. અમિત શાહ પણ પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં શીશ નમાવવા માટે પહોંચ્યા ત્યારે તેમનો સમગ્ર પરિવાર, નાના બાળકો સહિત ત્યાં આગળ તેઓ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા. આરતીનો પણ તેમણે લાભો લીધો અને આરતી કર્યા બાદ, પૂજા કર્યા બાદ મંદિર ટ્રસ્ટ તરફથી તેમને ખેસ શાલ પહેરાવી અને આ સાથે જ પાઘડી અને ફૂલહાર સાથે તેમનું સ્વાગત અને અભિવાદન મંદિર ટ્રસ્ટ તરફથી પણ કરવામાં આવ્યું. દ્રશ્યમાં આપ જોઈ શકો છો તેમના પરિવારજનો પણ તેમની સાથે છે. તેમના પુત્ર જય શાહ, અમિત શાહના પત્ની, સમગ્ર પરિવાર તેમની સાથે છે. ત્યારે જમાલપુર મંદિરના મહંત ખાસ પૂજા આરતી કરાવી હતી અમિત શાહના પરિવારને. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં અમિત શાહને મંદિર ટ્રસ્ટ તરફથી પણ સ્વાગત અને અભિવાદન કરવામાં આવી રહ્યું છે. પાઘડી પહેરાવવામાં આવી, ફૂલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમને એક મોમેન્ટો પણ જગન્નાથ મંદિર તરફથી તેમને આપવામાં આવ્યો છે, એક છબી ભગવાનની તેમને આપવામાં આવી છે. તો હવે તેઓ મંદિરમાંથી નીકળી રહ્યા છે સમગ્ર પરિવાર સાથે. અમિત શાહ આજના મકર સંક્રાંતિના દિવસે ભગવાન જગન્નાથના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા. તેમના પુત્ર જય શાહ, તેમના પત્ની અને સમગ્ર પરિવાર, બાળકો સાથે તેમણે ભગવાન જગન્નાથની પૂજા કરી, ભગવાન જગન્નાથની તેમણે આરતી ઉતારી અને ત્યારબાદ મંદિર ટ્રસ્ટ તરફથી પણ તેમનું અભિવાદન કરવામાં આવ્યું. મંદિર ટ્રસ્ટે અમિત શાહને પાઘડી પહેરાવી, ફૂલહાર કર્યા અને એક છબી ભગવાનની ભેટ સ્વરૂપે તેમને આપી. તો અમિત શાહ અમદાવાદમાં હાજર છે 2 દિવસથી અને આજે તેઓ ઉત્તરાયણની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી રહ્યા છે ત્યારે તેઓ જગન્નાથ મંદિર સપરિવાર દર્શન માટે પહોંચ્યા. સમગ્ર પરિવારે આજે જગન્નાથ મંદિરના દર્શન કર્યા અને ભગવાન જગન્નાથની આરતી ઉતારી. તો જગન્નાથ મંદિરના મહંત ખાસ પૂજા તેમને કરાવી હતી, આરતી ભગવાન જગન્નાથની તેમની પાસે કરાવડાવી અને સમગ્ર પરિવારે ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો અમિત શાહ, તેમના પુત્ર જય શાહ પણ તેમની સાથે હાજર છે. સમગ્ર પરિવાર, નાના બાળકો પણ ત્યાં હાજર છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જ્યારે નગરપાલિકાની, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે તેની તૈયારી માટે અમિત શાહ હાલ અમદાવાદમાં છે અને ઉત્તરાયણના તહેવારો તેઓ પોતાના પરિવાર સાથે મનાવી રહ્યા છે. ત્યારે આજે તેઓ જગન્નાથ મંદિરમાં પહોંચ્યા છે સપરિવાર. આ દ્રશ્યો જોઈ શકો છો, ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે તેઓ મંદિરમાં પહોંચ્યા અને આરતી પણ તેમણે ઉતારી. તેમના પત્ની, તેમના પુત્ર અને સમગ્ર પરિવાર, નાના બાળકો સહિત આખો એ પરિવાર
ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે પહોંચ્યો છે. તો આજે મકર સંક્રાંતિનો દિવસ છે અને આજના દિવસે પૂજા પાઠ અને દાન પુણ્યનો પણ ઘણો મહિમા રહેલો છે, ત્યારે સવારથી જ લોકો મંદિરમાં દર્શન કરવા જતા હોય છે, પૂજા પાઠની સાથે સાથે દાન પુણ્ય પણ કરતા હોય છે, નદીમાં સ્નાન કરવાનું પણ આજના દિવસે ઘણું મહત્વ હોય છે. ત્યારે આજે જે તહેવારનો દિવસ છે જેના કારણે અમિત શાહ પણ પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા. તેમણે અહીં પરિવાર સાથે દર્શન કર્યા, આરતી પણ ઉતારી, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો.